पीतांबर कहे छे ते ब्रह्म समाज नु आदि अनादि वस्त्र परिधान कहेवायु छे त्यारे युवा पेढ़ी संस्कृति थी जोड़ाई रहे तेवा शुभ आशय थी ब्रह्म समाज द्वारा धोती पहेरी ने विशेष राष्ट्र आयोजन करायू हतु। नवरात्रि एटले माताની आराधना। માતાની આરાધના કરવાનો પર્વ દરેક લોકો પોતપોતાની યથાશક્તિ જગત જનની માં શક્તિની આરાધના કરતા હોય છે ત્યારે સોમનાથ ક્ષેત્રના વેરાવળ તાલુકાના તમામ બ્રાહ્મણોએ પોતાનું પારંપરિક વસ્ત્ર પરિધાન ધોતી પહેરીને માતાની આરાધના કરી હતી। કર્મકાંડ હોય કે શુભ પ્રસંગ દરેક જગ્યાએ બ્રાહ્મણો ધોતી પહેરે અને યુવા પેઢી હજારો વર્ષોથી વારસામાં મળેલી પારંપરિક વેશભૂષા સાથે જોડાયેલ રહે અને સામાજિક ભાવના કેળવે તેવા આશયથી પારંપરિક ધોતીમાં માતાના રાસનું આયોજન કરાયું હતું। પારંપરિક ધોતીના માતાના રાસનું આયોજન કરાયું હતું। ब्रह्म समाजे धोती पहेरीने वेरावळमां अनोखा गरबा कर्या हता। ब्रह्म समाजे धोती पहेरी गरबे झूम्या हता। वर्षोथी वारसामां मळेली पारंपरिक वेशभूषा साथे जोडायेल रहे अने सामाजिक भावना केळवे तेवा आशयथी पारंपरिक धोतीमां माताना रासनुं आयोजन करायुं हतुं। वेरावळ समस्त ब्रह्म समाज द्वारा आजनी आ नवरात्रि निमित्ते आठमू नोरतू भगवान श्री सोमनाथ महादेवना धाम में सोमवार पवित्र दिवसे बहोळी संख्या में ब्राह्मण कर्मचारी ब्राह्मण परिवार अने ब्राह्मण युवानोए अबोटियो पहेरीने अथवा मुकटो पहेरीने अमे आजे रास लीधो छे अने अमारी वच्चे अमारा मोंघेरा मेहमान श्री हिरेन भाई वैद्य पण उपस्थित छे जेओए घणा बधा गुजराती पिक्चरो डायरेक्ट कर्या छे अने एमणे आजे आ कार्यक्रमने जज कर्यो। आपणी ब्राह्मणोनी आ परंपरागत संस्कृति छे धोतियो पहेरवो अबोटियो पहेरवो आपणी परंपरागत संस्कृति छे अने हजी सोमनाथ मंदिरनी अंदर धोतिया अबोटिया सिवाय कोईने प्रवेश नथी मळतो। आजना जे कॉम्पिटिशन थई एमां खास करीने ब्राह्मणो એમના ઓરિજિનલ સ્વરૂપની અંદર આજે અહીંયા ખેલૈયા બનીને રમતા હતા એટલે ભગવાન શિવ ખુદ રમતા હોય એવું આપણે મહેસૂસ કરી શકતા હતા દરેક જગ્યાએ। કારણ કે બ્રાહ્મણ સાહેબ જ્યારે અવતાર થાય અને બ્રાહ્મણો જ્યારે અહીંયા રાસ રમતા હોય એમાં હું જજ બન્યો છું એટલે શિવ ભગવાનને જજ કરવાને બહુ અઘરું છે પણ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ અને બહુ સરસ બધા રમ્યા અને ખૂબ જ સરસ સારું રિઝલ્ટ આજનું છે। ધોતી એ બ્રાહ્મણનું ઘરેણું છે, કદાચ એક દિવસ સોનાનો હાર નહીં હોય તો ચાલશે પણ ધોતી પેરી અને આજે બધા રમ્યા છે ટ્રેડિશનલ આપણી આપણે જે બ્રાહ્મણનું જે ટ્રેડિશનલ છે એ ટ્રેડિશનલ પહેરીને બધા રમ્યા છે જેને આપણે અબોટિયું કહી શકીએ એ અબોટિયું પહેરીને જ બધા બ્રાહ્મણો રમ્યા છે એટલે અને એનો જજ કરવાનો મને શ્રેય મળ્યો છે।